રક્ષાબંધન આ પર્વને બળદ તરીકે તેમજ નારિયેળી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભૂદેવો જનોઈ બદલે છે, સાથે જ આખા વર્ષમાં ચોણતા અચોણતા થયેલ પાપનું પ્રાયશ્ચિત કરે છે. જેને અનુલક્ષીને વાપીમાં આવેલ શ્રી સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા યજ્ઞો પવિત્ર સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 71 થી વધુ ભૂદેવોએ જનોઈ બદલી હતી. વાપીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંસ્થા ખાતે ભૂદેવો દ્વારા યજ્ઞો પવિત્ર સંસ્કાર વિધિ અને બ્રહ્મ સમાજના આગેવાનોનો સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ અમિત ભટ્ટે વિગતો આપી હતી કે રક્ષાબંધન પર્વના દિવસે ભૂદેવો પોતાની જનોઈઓ બદલે છે. યજ્ઞો પવિત્ર સંસ્કાર વિધિ એ સનાતન ધર્મના 16 સંસ્કાર પૈકીનો એક મહત્વનો સંસ્કાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે 71 જેટલા ભૂદેવોએ સમૂહમાં તેમની યજ્ઞો પવિત્ર બદલાવી હતી. કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ પ્રાયશ્ચિત અને પૂર્વજોને યાદ કરવાનો દિવસ છે, એટલે તમામ ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરી હતી. આખા વર્ષ દરમિયાન જાણતા અજાણતા થયેલ પાપનું પ્રાયશ્ચિત કરી પૂર્વજોને યાદ કર્યા હતા. લાખો વર્ષ જૂની આ પરંપરા જળવાઈ રહે તેવા સંકલ્પિત હતા. તો આ પ્રસંગે વિશેષ પૂજા માટે ઉપસ્થિત રહેલા કથાકાર ધરમ જોશી જણાવ્યું હતું કે આ દિવસે ત્રિવેણી સંગમ સમાન દિવસ છે. આ દિવસે ભૂદેવો જેમ પોતાની જનોઈ બદલે છે, તેવી રીતે આ દિવસે દરેક બહેન તેમના ભાઈને રક્ષાસૂત્ર બાંધતી હોય. આ પર્વ રક્ષાબંધન પર્વ તરીકે પણ ઉજવાય છે, જેથી દરેક બહેનની ભાઈએ રક્ષા કરવાનું વચન આપતું પર્વ છે. તો આ દિવસને ખલાસી સમાજ નારિયેળી પૂર્ણિમા તરીકે ઉજવે છે. આજથી દરેક ખલાસી પોતાના વહાણની પૂજા કરી તેને દરિયામાં ઉતારી દરિયો ખેડવા નીકળે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા યોજાયેલ યજ્ઞો પવિત્ર સંસ્કાર વિધિ કાર્યક્રમ માટે આજીવન યોગદાન આપનારા રાવલ પરિવાર સમાજને માટે એક સેવા કે પ્રવૃત્તિ કરતા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું. આપણી સનાતન ધર્મની અંદર આ હિન્દુસ્તાનની એક પરંપરા છે. આપણા ઋષિઓએ આપણા માટે અનહદ કૃપાભાવ વર્તાવ્યો છે. તહેવારો એનું એક મહાત્મ્ય હોય છે, આગવું અંગ. અને વર્ણના હિસાબે ઋષિમુનિઓએ બધાએ તહેવારોની રચના કરી છે. એમાં ખાસ આજનો વિશેષ દિવસ શ્રાવણી પર્વ તો છે જ, મહાદેવનું અનુષ્ઠાન તો છે જ, અને એ શ્રાવણી પૂર્ણિમા એટલે બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે, જે યજ્ઞો પરિવર્તન કરવામાં આવે છે. કારણ કે ત્રણ તંતુની બનેલી જે યજ્ઞ પવિતા છે એની અંદર પણ વેદ અને શાસ્ત્ર સમાયેલા છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સપ્ત ઋષિઓનું એની અંદર આવરણ થાય અને બ્રાહ્મણ એ જગત નિયંતા છે. બ્રાહ્મણ સદૈવ આખા જગતની ઉપર કૃપા કરે એવા બ્રાહ્મણો આજે સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ સમૂહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા માટે અહીંયા સલવાવ ગુરુકુળની અંદર આવ્યા છે. અને હું મારા જીવનની અહોભાગ્ય તમામ સમજું છું કે બ્રાહ્મણોને આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું શ્રેય પણ મને મળ્યું છે. અને વિશેષ નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આજના પ્રસંગે સમુદ્રની અંદર ખેતી કરનાર ખલાસીઓ એ સમુદ્રના દેવતાઓની પૂજા કરે છે, પોતાના ઈષ્ટદેવની પૂજા કરે છે, અને એટલે નાળિયેરી પૂર્ણિમા પણ કહેવામાં આવે. અને વિશેષ ભાઈ અને બહેન એનો પર્વ એટલે રક્ષાબંધન. આજના યુગમાં ખરેખર ભાઈઓએ પણ એક યોદ્ધા બની અને પોતાની બહેન પૂરતી જ નહીં પણ જગતની તમામ સ્ત્રીઓ છે, દીકરીઓ છે, એની રક્ષા કરવાની જરૂર છે. પછી ખાલી એક વિરોધ દર્શાવવા માટે આપણે એક કેન્ડલ માર્ચ કરીએ એ સમય હવે નથી સાહેબ. કારણ કે એનો વિરોધ તો સખ્તાઈથી થવો જોઈએ. કાલક્રમે એવા જે નરાધમો હોય છે, અકૃત્ય કરતા હોય છે, એટલે આજના પ્રસંગે તો હું વિશેષ બ્રાહ્મણ તરીકે કહીશ કે તમારી બહેનને રાખડી બાંધો તો જગતની દરેક દીકરીઓની દરેક બહેનોની રક્ષા કરજો, અને ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરે અને બહેન પોતાના ભાઈને દીર્ઘાયુ એવું આશીર્વાદ માંગે છે ભગવાન પાસે, અને ભાઈ પણ પોતાની બહેન દીર્ઘાયુ બને, જગતની અંદર એક સ્ત્રી બની અને જગતની સેવા કરે, પોતાના સંતાનોને ભણાવે ગણાવે અને એક સારા સંસ્કારો આપણા સમગ્ર જગત ઉપર આવે એના માટે જ આ તહેવારનું મહત્વ છે. આજના કાર્યક્રમ આજે કોઈ નવા નથી. આ ભટ્ટ સાહેબની આગેવાની હેઠળ અને રાવલ સાહેબની સપોર્ટથી છેલ્લા 31 વર્ષથી આ ગુજરાતી બ્રહ્મ સમાજ તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને ખૂબ સફળ કાર્યક્રમ છે. અને આજના રક્ષાબંધનના તહેવારના નિમિત્તે અને આ જનોઈ બદલવાનો જે કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે એ સિર્ફ એના એ હેતુ એવી છે કે એનાથી બ્રાહ્મણોમાં જાગૃતિ કાયમ રહે. અને દર વર્ષે આ જનોઈના કાર્યક્રમ આપણે બ્રાહ્મણ તરીકે જોઈએ તો કોઈ ઘરમાં કોઈ પ્રસંગ હોય યા કોઈ શાદી વિવાહ યા અધર કોઈ પ્રસંગ હોય ત્યારે બદલવાનો પ્રસંગ આવે છે. લેકિન આ કાર્યક્રમ કરી ગુજરાતી બ્રહ્મ સમાજ દર વર્ષે
આ એક બ્રાહ્મણની ચેતનાને જાગૃત કરે છે અને એવી કાર્યક્રમમાં કુદરતી પ્રાર્થના છે કે આ કાર્યક્રમ સદૈવ આ સમાજ કરતા રહે અને અમે સાથે છીએ અને સાથે રહીશું એવી સુખો લઈને આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને આ સાથે સાથે આજે બ્રાહ્મણો માટે પણ ઉત્તમ દિવસ કહી શકાય છે. જનવિધિને લઈને જે કે આ આખો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે, કઈ રીતનો આખો કાર્યક્રમ હોય છે, કઈ રીતે અહીંયા કરવામાં આવ્યો અને કેટલા ભૂદેવોએ જન્મનું કારણ કહ્યું. છેલ્લા 31 વર્ષથી આ ભૂદેવો બધા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી તરફથી આ ભૂદેવનો જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવે છે અને આજે તમે માનશો કે આજે છેલ્લા શનિ રવિ સોમ મંગળ એમ કરીને 3-4 દિવસની રજા હોવા છતાં આજે વાપીમાં ટોટલ 71 ભૂદેવો એક સાથે બેસીને જનોઈ ધારણ કરી છે અને એ ધારણ કરવાનું મહત્વ એ છે. ધારણ તો કરે જ છે, 8 વર્ષે ને 11 વર્ષે જનરલી જનોઈ ધારણનો કાર્યક્રમ હોય છે, પણ એ પછી આ જનોઈ બદલવાનું કામ છે. જે દર વર્ષે જે જનોઈનો પર્વ કે નવા વર્ષનો પર્વ હોય એ હિસાબે આપણે આ કરી રહ્યા છે અને એમાં એક અમારા દાતાશ્રી છે રાવલ સાહેબ, જે દર વર્ષે ભોજનનો લાભ આપે છે અને આજીવન આપવાના છે. જે બધા ભૂદેવો કમસે કમ આજે 400-500 ભૂદેવો ભેગા થશે અને એની સાથે મળીને બધા રક્ષાબંધનનો પર્વ ઉજવી બપોરે બધા પ્રસાદ લઈ અને છૂટા પડશે.